કોંગ્રેચ્યુલેશન સ્ટુડન્ટ્સ ફાઇનલી તમને માસ પ્રમોશન મળી જ ગયું લાખો સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કે સર સીબીએસઈ બોર્ડમાં જેમ એક્ઝામ કેન્સલ થઈ તો પછી ગુજરાત બોર્ડમાં શા માટે નહીં અને તમારી ડિમાન્ડ ગવર્મેન્ટે પૂરી કરી અને તમને પણ માસ પ્રમોશન આપ્યું યાદ રાખજો માસ પ્રમોશન માત્ર રેગ્યુલર સ્ટુડન્ટ્સને જ મળ્યું છે રિપીટર સ્ટુડન્ટ્સને નહીં રિપીટર સ્ટુડન્ટ્સ ઘણા બધા છે જેમને એક્ઝામ આપવી પડશે કદાચ એમની એક્ઝામ જુલાઈ અથવા ઓગસ્ટમાં લેવાઈ શકે દર વર્ષે જુલાઈમાં લેવાય છે ઓકે કોરોનાના કેસ કંટ્રોલમાં આવી જશે એટલે રિપીટર સ્ટુડન્ટ્સની જુલાઈમાં અથવા ઓગસ્ટમાં બોર્ડ એક્ઝામ લેવાશે બહુ દુઃખ થાય છે મને એ લોકો માટે કારણ કે બધાને માસ પ્રમોશન આપવું જોઈતું હતું ભેદભાવ થઈ ગયો એક જાતનો ગવર્મેન્ટ દ્વારા રેગ્યુલર સ્ટુડન્ટ્સને કોરોના ન થાય અને કોરોના થાય અને રિપીટર સ્ટુડન્ટ્સને નહીં થાય કદાચ એવું ગવર્મેન્ટ માનતી હશે એટલે એમને ન આપ્યું પ્રમો માસ પ્રમોશન તો રિયલી બહુ દુઃખ થાય છે રિપીટર સ્ટુડન્ટ્સ માટે પણ ચિંતા નહીં કરતા તમારી સાથે છું હું આપણે ભણશું બહુ સારી રીતે ભણશું મહેનત કરશું અને દસમું ધોરણ આપણે પાસ કરશું બેથી ત્રણ દિવસમાં જ રિપીટર સ્ટુડન્ટ્સ માટે એક એનાઉન્સમેન્ટ હું કરવા જઈ રહ્યો છું તો જોડાયેલા રહેજો ઓકે આપણે પાસ થવું જ છે અને કરશું પણ ખરા રેગ્યુલર સ્ટુડન્ટ્સ બધા ટેન્થમાંથી ઇલેવન્થમાં પાસ ઓન થઈ ગયા છે બોર્ડ ઇતિહાસમાં કદાચ ફર્સ્ટ ટાઈમ હશે કે એક્ઝામ નહીં લેવાય બે હજાર એકમાં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ બોર્ડની એક્ઝામ લેવાઈ હતી અને રિઝલ્ટ આપવામાં આવ્યું હતું ત્યારે તો ત્રીસેક હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અને લાખો વિ લોકો ઇન્જર્ડ થયા હતા છતાં પણ બોર્ડ એક્ઝામ લેવાઈ હતી તો તમે લોકો તો બહુ નસીબદાર છો જે તમને માસ પ્રમોશન મળ્યું હવે તમે એ સ્ટેજ ઉપર આવી ગયા છો કે તમારે એક બહુ મોટો ડિસિઝન લેવાનું છે તમારા કરિયર માટે તમારા ફ્યુચર માટે કોમર્સ રાખવું સાયન્સ રાખું આર્ટ્સ રાખું ડિપ્લોમામાં જવું કે પછી આઈટીઆઈ કરવી આ પાંચ ઓપ્શન છે સમજી વિચારીને નિર્ણય લેજો આર્ટ્સ હું તમને સજેસ્ટ નહીં કરું લ્યો કારણ કે આર્ટ્સ રાખવાથી તમે પોતાનો બિઝનેસ કરી શકો એવી કોઈ નોલેજ નહીં મળે કે નોકરી માટે જરૂરી કોઈ પણ શિક્ષણ તમને આર્ટ્સમાં નહીં મળે ઓકે હા જો તમારે ગવર્મેન્ટ એક્ઝામ આપવી હોય કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવી હોય જીપીએસસી યુપીએસસી આ બધી એક્ઝામ્સ આપવી હોય તો જરૂર આર્ટ્સ રાખજો બાકી બિઝનેસ કરવું હોય સારી નોકરી કરવી હોય તો કોમર્સ અને સાયન્સ આ બે સ્ટ્રીમમાંથી જ એક પસંદ કરજો ઓકે કોમર્સ માટે તો હું છું જ કોમર્સ હું તમને પરફેક્ટ રીતે એક્સપ્લેન કરીશ ટૂંક સમયમાં જ આપણા વિડીયોઝ યુટ્યુબ પર સ્ટાર્ટ થઈ જશે કોમર્સના જેમાં અકાઉન્ટ્સ હું તમને શીખવીશ ટાઈમ મળશે તો આંકડાશાસ્ત્ર પણ હું તમને શીખવીશ તો કોમર્સની જરાય ચિંતા નહીં કરતા રહી વાત સાયન્સની તો સાયન્સમાં તમારે કોઈપણ સ્કૂલમાં સારી સ્કૂલમાં એડમિશન લેવું પડશે અને સારા ટ્યુશન્સ રખાવવા પડશે જનરલી દર વર્ષે સ્ટુડન્ટ્સ એમ જ કરતા હોય છે પણ આ વર્ષે ઓફલાઈન ક્લાસીસ થોડો સમય હજી બંધ રહેવાના છે ઓકે તમને પણ ખ્યાલ છે અને જો તમે કોઈ ટ્યુશન ક્લાસીસમાં એડમિશન લેશો અને હજારો લાખો રૂપિયા ત્યાં ભરશો પછી પણ ઝૂમ ઉપર અથવા ગૂગલ મીટ ઉપર જ તમને નોલેજ મળશે શિક્ષણ મળશે અને ઝૂમ ઉપર કેવું ભણવા મળે છે એ તમને બધાને ખ્યાલ છે તમારું ધ્યાન ક્યાં હોય છે તમે કેટલું શીખો છો ઝૂમ ઉપર એ મારે કહેવાની જરૂર નથી મારા મતે ઝૂમ ઉપર શિક્ષણ લેવું એકદમ વેસ્ટેજ ઓફ ટાઈમ છે તમે કંઈ નથી શીખતા તમારું ધ્યાન પણ નથી હોતું બહુ લિમિટેડ સ્ટુડન્ટ્સ એમાં ધ્યાન આપી શકે છે અને એટલી મજા પણ નથી આવતી મજબૂરીમાં ભણવું પડે છે ઓકે ઝૂમ ઉપર તો હું તમને કહીશ કે ઝૂમ ઉપર ભણવા માટે લાખો રૂપિયા આપવા એના કરતાં કોઈ સારા ટીચરનો ઓનલાઈન કોર્સ પરચેસ કરી લો જેમ ગયા વર્ષે તમે લોકોએ મારો ઇંગ્લિશનો કોર્સ પરચેસ કર્યો હતો આપણી એપ ઉપર અને ઘરે બેસીને તમે બહુ સારી રીતે ભણ્યા ઇંગ્લિશ શીખ્યા એવી રીતે સાયન્સમાં પણ તમે કોઈ સારા ટીચરના ઓનલાઈન કોર્સ પરચેસ કરો જે તમને રિઝનેબલ પ્રાઇઝમાં જ મળશે અને તમે ગુજરાતના બેસ્ટ ટીચર પાસે ભણી શકશો તો મારી સલાહ થશે કે ઝૂમ ઉપર ભણવા કરતાં રેકોર્ડેડ વિડીયોના સ્વરૂપમાં તમે કોઈ સારા ટીચરનો કોર્સ પરચેસ કરી લો તમને થશે કે એવો કોર્સ અમને ક્યાં મળશે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે કે હિન્દી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે તો ઘણા કોર્સિસ ઇન્ડિયામાં અવેલેબલ છે પણ ગુજરાતમાં ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે શું તો હું તમને સજેસ્ટ કરીશ કે સંકલ્પ ધ લર્નિંગ એપ ઉપર આવો કોર્સ અવેલેબલ છે જેમાં તમને ગુજરાતના નિષ્ણાંત ટીચર્સ એકદમ અનુભવી ટીચર્સ જેમને વર્ષોનો અનુભવ છે એવા ટીચર્સના કોર્સીસ અવેલેબલ છે વાત કરીએ સાયન્સના ગ્રુપ એની તો ત્રણ મેઇન સબ્જેક્ટ્સ તમારા ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ આ ત્રણ મેઇન સબ્જેક્ટ્સ તમને ત્યાં શીખવા મળશે બાયોલોજી જે રાખશે ગ્રુપ બીમાં તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણ મેઇન સબ્જેક્ટનો અલગ કોર્સ હશે આ બંને કોર્સ તમને સંકલ્પ ધ લર્નિંગ એપ ઉપર અવેલેબલ છે આ બંને કોર્સમાં તમને અગિયારમાં ધોરણનું ત્રણ વિષયનું સંપૂર્ણ નોલેજ મળશે ગાઈડન્સ મળશે રેકોર્ડેડ વિડીયોઝ મળશે કંઈ ડાઉટ્સ હશે તો લાઈવ લેક્ચર્સ લેવાશે જેમાં તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરાવી શકશો અને ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેનો આખા વર્ષના કોર્સની ફીઝ તમે વિશ્વાસ નહીં કરો એટલી છે માત્ર બે હજાર નવસો નવ્વાણું રૂપિયામાં તમને પૂરું અગિયારમું ધોરણ શીખવા મળશે આ ત્રણ મેઇન સબ્જેક્ટ ઓકે એના સિવાય પણ ઘણા કોર્સિસ છે જો તમને એવું હોય કે અમારે ફ્યુચરમાં ટ્વેલ્થ પછી જે ડબલ ઇની એક્ઝામ આપવી છે ગ્રુપ બીવાળાને એમ હશે કે અમારે નીટની એક્ઝામ આપવી છે તો એવા સ્ટુડન્ટ્સ માટે પણ કોર્સીસ અવેલેબલ છે બે વર્ષનો કમ્પ્લીટ પેકેજ છે અગિયારમાં અને બારમાની પૂરેપૂરી તૈયારી થશે જેમાં બોર્ડની એક્ઝામ સાથે ગુજકેટની એક્ઝામ અને ગ્રુપ એના સ્ટુડન્ટ્સ માટે જે ડબલ ઇ અને ગ્રુપ બીના સ્ટુડન્ટ્સ માટે નીટ આ જે ડબલ ઈ અને નીટની તૈયારી પણ તમને ત્યાં કરાવવામાં આવશે આ બે વર્ષના કોર્સની ફીસ છે માત્ર ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા તો ડિસાઇડ તમારે કરવાનું છે કે લાખો રૂપિયા ખર્ચી અને ઝૂમ ઉપર શિક્ષણ મેળવવું છે કે પછી આવી રીતે રિઝનેબલ પ્રાઇઝમાં કોર્સ પરચેસ કરી અને ગુજરાતના જાણીતા અને અનુભવી ટીચર્સ પાસે તમારે શીખવું છે શિક્ષકની વાત કરીએ તો કેમેસ્ટ્રી તમને શીખવશે હિરેન પટેલ સર તમે કદાચ ઓળખતા હશો દિવાલીપુરા યુથ ચેનલના સંચાલક વિકી સરની સાથે ઘણી વખત એ વિડીયોમાં તમને જોવા મળતા હશે અને એમની પોતાની પણ એક યુટ્યુબ ચેનલ છે એમની પણ ચેનલની વિઝિટ કરી અને તમે જોઈ શકશો કે તમને કેવું શીખવા મળશે ત્યારબાદ મેથ્સ તમને શીખવા મળશે રાહુલ સર પાસેથી રાહુલ સરને ઓળખતા હશો વિકી સર સાથે ઘણી વખત વિડીયોમાં આવતા હોય છે ફિઝિક્સ તમને શીખવા મળશે પ્રશાંત સર પાસે અને બાયોલોજી તમને શીખવા મળશે શીતલ સર પાસે આ ચારે ચાર ટીચર્સ વર્ષોના અનુભવી છે એમને ખ્યાલ છે કેવી રીતે ભણાવવું જેથી કરીને સ્ટુડન્ટ્સને બહુ જબરદસ્ત સફળતા મળે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એમની પાસે ભણીને બહુ સારી કરિયર પણ બનાવી છે તો ડિસાઇડ તમારે કરવાનું છે શું કરવું શું ન કરવું ઓકે ઉપરાંત જે સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ નથી એટલે કે મમ્મી ઓફ થઈ ગયા છે અથવા પપ્પા ઓફ થઈ ગયા છે એવા દરેક સ્ટુડન્ટ્સને સંકલ્પ એપ ઉપર આ બધા કોર્સ ફ્રીમાં મળશે જે બહુ જ સારી વાત છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં એક નંબર આપ્યા છે મેં તમને એ નંબર ઉપર કોલ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને એક ઇન્ક્વાયરી ફોર્મ છે જે ફિલ કરવાનું રહેશે તમારે જેમાં તમારે તમારું નામ તમારા મોબાઈલ નંબર તમને કઈ લાઈનમાં આગળ વધવાનો ઇન્ટરેસ્ટ છે એ બધી માહિતી તમારે ફિલ કરવાની છે બેઝિક માહિતી છે જેથી કરીને સંકલ્પ એપના રિપ્રેઝેન્ટેટિવ તમને કોલ કરી શકે અને ડેમો લેક્ચરની તમને વ્યવસ્થા કરી આપે તો આ બધી માહિતી મેં તમને આપી જો સાયન્સમાં જવા ઈચ્છતા હો તો જરૂર આ એપ ઉપર તમે કોર્સ પરચેઝ કરી અને તમારી કરિયર બનાવી શકો છો બાકી તો અત્યારે વેકેશન તમને મળ્યો છે ઘણા લાંબા સમય પછી વેકેશન મળ્યો છે તો વેકેશન એન્જોય કરો ઓકે અને ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ